गुड मॉर्निंग फ्रेंड्स, श्री ज्ञान गुरु विद्यापीठ में आप दरेक विद्यार्थी मित्रों स्वागत है। तो हवे आपणे धोरण 9 नी अंदर जे शुरू करवा जई रह्या छे, तो ई बाबते शुरू करीए ई पहेला हुं तमने थोड़ो ख्याल आपी दऊं कि तमे धोरण 8 मां जे शीख्या छो ई बधुं अमुक कॉन्सेप्ट छे, दाखला तरीके अव्ययीकरणना चेप्टर छे, અમુક ચક્રવૃદ્ધિ વ્યાજના એના કોન્સેપ્ટ હતા, અમુક ટકાના એના કોન્સેપ્ટ હતા, તો એ બધું તમે વ્યવસ્થિત સરસ મજાનું શીખીને આવ્યા છો। એમાં એક કોન્સેપ્ટ હતો વર્ગ અને વર્ગમૂળ, એની પછી હતું ઘન અને ઘનમૂળ, જે બેસ્ટ ચેપ્ટર છે। એ ચેપ્ટરમાંથી હવે તમને જો કાંઈ યાદ ન હોય તો વાંધો નહીં, માત્ર તમને 1 થી 20 ના વર્ગ અને 1 થી 20 ના ઘન આટલું આવડવું જોઈએ। આજે જે આપણો આ પહેલો લેક્ચર છે એ આપણો બેઝિક લેક્ચર જ રહેશે। બેઝિક લેક્ચર એટલે કહું છું કે આપણે આ લેક્ચરમાં કોઈ ચેપ્ટરની શરૂઆત નથી કરવાના, પણ એવી બાબતોની ચર્ચા કરવાના છે કે જે તમે ધોરણ 9 ની અંદર પ્રવેશ મેળવો પછી તમને આટલી વસ્તુ આવડવી જોઈએ। હવે તમને એમ થશે કે સર આવી ચર્ચા શું કામ કરો છો, પણ ઘણા વિદ્યાર્થી મિત્રો એવા હોય કે ધોરણ 9 ની અંદર આવી જાય, ધોરણ 10 ની અંદર આવી જાય, છતાં અમુક જે એની અંદર બેઝિક રિક્વાયરમેન્ટ હોવી જોઈએ ગણિત શીખવા માટેની, અથવા તો કોઈ પણ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ એ પહેલા જે બેઝિક વસ્તુ તમને આવડવી જોઈએ એ નથી આવડતી હોતી, તો એની આપણે થોડીક ચર્ચા કરીએ। મેં કીધું એમ તમને 1 થી 20 ના વર્ગ આવડવા જોઈએ, બરાબર છે? પછી ભલે તમે 100 સુધી પાકા કરી નાખો, આપણે કોઈ વાંધો નથી, શીખશું કે આપણે 1 થી 100 સુધીના વર્ગ કેમ કરાય, પણ એટલીસ્ટ અત્યારે 1 થી 20 ના તમને વર્ગ આવડવા જોઈએ, 1 થી 20 ના ઘન આવડવા જોઈએ। જે ચેપ્ટર 2 ઓલરેડી તમે ધોરણ 8 ની અંદર ભણી ગયા છો એટલે હવે કઈ વાંધો ન આવવો જોઈએ। પછી 1 થી 20 ના ઘડિયાળ પણ કડા, આ એટલે કહું છું કે હવે આપણે જ્યારે 9માં સ્ટાર્ટ કરીએ કોઈ પણ ચેપ્ટર, તો ત્યારે ક્યાંક છેદ ઉડાડવાના આવે, ક્યાંક કોમન લેવાનું આવે, ક્યાંક કોકના વર્ગ કરવાના થાય, તો આવું બધું થાય ત્યારે આપણને જો ઘડિયા આવડતા હોય, 1 થી 20 ના તમને ઘડિયા આવડતા હોય, તો ફટાફટ બધું કામ થશે, એકદમ આપણું કામ છે એ ઈઝી થઈ જશે। એટલે આ બધી બેઝિક રિક્વાયરમેન્ટ છે કે જે તમને આવડવી જોઈએ। એની પછી આજના લેક્ચરમાં આપણે જે ચર્ચા કરશું એ 1 બાય 1 હું તમને હજી ધોરણ 9 ની અંદર નહીં લઈ જાઉં, ધોરણ 9 પહેલા અમુક જે આપણે બેઝિક ફોર્મ્યુલા શીખવા પડે, દાખલા તરીકે ત્રિકોણનું ક્ષેત્રફળ શું છે, ચોરસનું ક્ષેત્રફળ શું છે, પછી વર્તુળનું ક્ષેત્રફળ શું થાય, સમલંબ ચતુષ્કોણનું શું થાય, સમાંતર બાજુનું શું થાય, સમબાજુનું શું થાય, આવા બધા જે સૂત્ર છે, જે બેઝિક વસ્તુ છે જે તમને આવડવી જોઈએ। એની પછી બીજગણિતની અંદર વાત કરીએ તો a+b આખા કૌંસનો વર્ગ શું થાય, a-b આખા કૌંસનો વર્ગ શું થાય, a+b+c આખા કૌંસનો વર્ગ શું થાય, પછી a-b a+b તમને ખબર છે આપણે એને કર્ણઅર્જુનના અવયવ કહીએ છીએ, તો એવા જે અમુક કોમન ફોર્મ્યુલા છે એ તમને આવડવા જોઈએ। એટલે આપણે ધોરણ 9 ની અંદર પ્રવેશ કરીએ એ પહેલા અમુક એવી બેઝિક વસ્તુ શીખી લેશું કે પછી મારે જ્યારે શરૂ કરું 9 કોઈ પણ ચેપ્ટર હોય તો એમાં ક્યાંય પ્રોબ્લેમ થાય નહીં। તો આજે આપણે છે એ બીજગણિતના અમુક સૂત્રો છે જે તમને ઓલરેડી આવડે જ છે, માત્ર રિવિઝન કરવા પૂરતા આપણે અહીંયા જોઈએ છીએ કે કેટલા છે, ક્યાં ક્યાં છે અને તમારે કેટલા યાદ રાખવાના છે। ચાલો, તો સૌથી પહેલું સૂત્ર છે a+b હોલ સ્ક્વેર। લગભગ મોટા ભાગના વિદ્યાર્થીઓને આવડતું, મોટા ભાગના વિદ્યાર્થીઓને આનું વિસ્તરણ આવડતું હોય છે, બરાબર છે? વિસ્તરણને ઇંગ્લિશમાં કહેવાય એક્સપેન્શન, શું કહેવાય? એક્સપેન્શન એટલે વધારવા, વિસ્તરણ કરવાનું। તો આને આપણે કેમ યાદ રાખશું, પહેલા પદનો વર્ગ મધ્યમ પદની નિશાની 2 ગુણ્યા પહેલું બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ। ફરીવાર કેમ યાદ રાખશું, પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ, આ એક શોર્ટ મેથડ છે। હવે બીજા સૂત્રની વાત કરીએ, a-b આખા કૌંસનો વર્ગ, તો સેમ પ્રોસેસ, પ્રથમ પદનો વર્ગ મધ્યમ પદની નિશાની, તો અહીંયા મધ્યમ પદ પ્લસ હતું એટલે પ્લસ આવે, અહીંયા મધ્યમ પદ માઇનસ છે તો માઇનસ આવે, 2ab+b1, બરાબર છે? ફરીવાર, પ્રથમ પદનો વર્ગ મધ્યમ પદની નિશાની 2 ગુણ્યા પહેલું બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ, તો આ થયું a+b આખા કૌંસનો વર્ગ, એનું વિસ્તરણ થયું, બરાબર છે?
ત્રીજું જોઈએ, ત્રીજું શું છે તો કે a વત્તા b વત્તા c આખા કૌંસનો વર્ગ, બરાબર છે? કોઈ વિદ્યાર્થી મિત્રોને આવડતા હોય તો એ લેક્ચર પોઝ કરતા જાય અને લખતા જાય સાથે સાથે, તો એ હારવારીને એમનેમ નાની એવી એન્ટી લેવાઈ જશે કે કેટલું આપણને આવડે છે એની ખબર પડી જશે. તો અહીંયા શું થશે તો કે પ્રથમ પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ વત્તા બે ગુણ્યા પેલું બીજું પદ, બે ગુણ્યા બીજું ત્રીજું પદ, અને બે ગુણ્યા ત્રીજું ચોથું, નહીં ત્રીજું ચોથું તો છે જ નહીં, ત્રીજું અને પેલું પદ, બરાબર છે? તો શું થયું તો કે પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ વત્તા બે ગુણ્યા પેલું બીજું પદ વત્તા બે ગુણ્યા બીજું ત્રીજું પદ વત્તા બે ગુણ્યા ત્રીજું ને પહેલું પદ. ઓકે ચલો આગળ જઈએ. એની પછી તમને ખ્યાલ છે આપણે ધોરણ 8 માં પણ શીખી ગયા, બરાબર છે? ઘણા ખરા ચેપ્ટર આપણે લીધા ત્યાર પછી તમારો સંગાથ કર્યો રાહુલ સરે, તો ત્યારે આપણે જ્યારે સાથે હતા ત્યારે આપણે એક વસ્તુ શીખેલા તમને યાદ હોય તો, જેને તફાવતના અવયવ કહેવાય. પણ એ તફાવતના અવયવને આપણે યાદ રાખતા હતા કર્ણ અર્જુનથી, બરાબર ને? કર્ણ અર્જુન એટલે તો કે તમારે જો a વર્ગ માઇનસ b વર્ગ આ રીતનો કોઈ ક્વેશ્ચન હોય કે જેના બે પદ પૂર્ણ વર્ગ હોય અને માઇનસ ની નિશાની હોય તો એનું વિસ્તરણ થાય a b a b. ઓકે, મેં સાઈન એટલે પૂરી છોડેલી છે કે આપણે કર્ણ અર્જુન કરવા માંગીએ છીએ. તો કર્ણ અર્જુન એટલે શું? તો કે કોઈના ઘરે બે બાળકો જન્મે, જોડવા જન્મે, એક જ ટાઈમે બે બાળકોનો જન્મ થાય તો સ્વાભાવિક છે બે ની રાશિ એક આવવાની. તો રાશિ એક આવે તો બે ના નામ એક નો રાખે, બે ના મૂનો નો રાખે, બરાબર? બે ના મૂનો રાખે કન્ફ્યુઝન થાય, એ મૂના એમ કે તો બે આવે, કામ એક નું જોઈએ પણ આવે બે, બરાબર? તો શું કરે તો કે એના નામ અલગ અલગ રાખે, એક નું નામ કર્ણ રાખે ને એક નું નામ અર્જુન રાખે. તો બસ આપણે અહીંયા એવું જ કરવાનું છે, એક ને માઇનસ કહેવાનું છે અને એક ને પ્લસ કહેવાનું છે. એટલે આ પ્રકારનું તમે જો કોઈ વિસ્તરણ કરતા હોય તો એમાં ખાસ ધ્યાન રાખવાનું, વર્ગમૂળ લઈ લીધા પછી એક કૌંસ માઇનસ માં આવશે અને એક કૌંસ પ્લસ માં આવશે. ઓકે ચલો આગળ જઈએ. એની પછી આવશે x પ્લસ a અને x પ્લસ b, x પ્લસ a અને x પ્લસ b આને તમારે કેમ ઓળખવાનું છે? તો કે આ પ્રકારના અવયવમાં એનું પહેલું પદ સરખું હોય. જો પહેલું પદ આ રીતના તમને કોઈ પણ બે કૌંસ આપે તો એ બે કૌંસ ગુણતી વખતે એનું પહેલું પદ સરખું હોય, બરાબર છે? તો તમે શું કરશો તો કે જે પદ સરખું છે એનો વર્ગ વત્તા એકવાર એની કોપી બાકીના બે પદનો સરવાળો વત્તા એ જ બે પદનો ગુણાકાર, બરાબર? તમે તમારી રીતે પણ યાદ રાખી શકો, બરાબર છે? કારણ કે આપણે સૂત્ર કેવી રીતે એવું સમજવાનું, આપણા ધોરણમાં હલ પૂરતું અત્યારે આપણે એટલું જ સમજવાનું હોય માત્ર કે સૂત્ર છે અને એનું વિસ્તરણ કેમ થાય છે, કેવી રીતે એવું એ સમજવાનું છે નહીં. એટલે એવું લાગે તો તમારે સૂત્રને ગોખી નાખવા, દેશી અને શુદ્ધ ભાષામાં કહું છું, ગોખી નાખવાના. કારણ કે સૂત્ર નહીં આવડતા હોય તો ગણિતમાં કાંઈ ઢળ આવે નહીં, બરાબર છે? તો ફરીવાર, જે પદ સરખું છે એનો વર્ગ વત્તા એકવાર એની કોપી બાકીના બે પદનો સરવાળો કરો વત્તા ઈ જ બે પદનો ગુણાકાર. એટલે જો અહીંયા જે પદ સરખું છે એનો વર્ગ વત્તા એકવાર જેનો વર્ગ કર્યો છે એની કોપી બાકીના બે પદમાં કોણ આવે a ને b એનો સરવાળો વત્તા એકવાર એનો ગુણાકાર. ચલો હવે જઈએ આપણે ઘનના સૂત્રમાં. જોજો a વત્તા b આખા કૌંસનો ઘન, સાતમું સૂત્ર આવશે a માઇનસ b આખા કૌંસનો ઘન. તો ઘન બે રીતે આવશે, હજી હું એની પછી નહીં લખી નાખું એટલે તમને આઈડિયા આવે કે ફેરફાર શું છે. તો કે આવું એ આવે a ઘન વત્તા b ઘન અને નવમું છે a ઘન માઇનસ b ઘન. તો કન્ફ્યુઝન થવાની સંભાવના અહીંયા પૂરેપૂરી છે, બરાબર છે? કારણ કે બે માં ઘન આવે છે અને બે માં જે વિસ્તરણ છે એ કંઈક અલગ અલગ થાય છે, પણ અહીંયા ઘન અહીંયા ઘન અહીંયા ઘન અહીંયા ઘન, તો ક્યારે કયું વિસ્તરણ કરવાનું એનું કન્ફ્યુઝન થઈ શકે. હવે ઘણા એમ થતું હશે કે સાહેબ ડિફરન્સ શું છે એ એકવાર સમજાવી દો. માની લો કે a બરાબર હું 2 લઈ લઉં અને b બરાબર હું 3 લઈ લઉં, તો હું પહેલા હું એમ ચેક કરું a વત્તા b નો ઘન. તો જુઓ તો 2 વત્તા 3 નો ઘન
એટલે 5 નો ઘન 125 થાય બરાબર છે હવે એને હું આ ફોર્મ્યુલામાં લઈ જાઉં તો મારે આમ કરવું પડે 2 નો ઘન 5 નો ઘન 2 નો ઘન 8 5 નો 125 25 5 30 ને 3 33 તો આનો જવાબ 133 આવ્યો અને 125 આવ્યો તો બે અલગ વસ્તુ છે બરાબર છે ઉદાહરણ આપીને એટલે સમજાયું છે કે ઘણા વિદ્યાર્થીઓ ઘણી વખત કન્ફ્યુઝ થાય છે એને એવું લાગે છે કે આ સૂત્ર છે ને લખ્યા છે અલગ અલગ રીતે પણ એ બે થી જવાબ એક સરખો જ આવે નહીં એવું નથી બે ની મેથડ અલગ છે બે નું એક્સપેન્શન અલગ છે બે નું વિસ્તરણ અલગ છે એટલે બે ના જવાબ પણ અલગ જ આવવાના બરાબર ને ચલો તો અહીંયા શું થશે હવે અહીંયા છે ને એક નાની એવી સ્ટોરી મારી રીતે બરાબર છે પછી કીધું એમ કે તમે તમારી રીતે પણ કોઈ પણ રીતે કંઈક નાની એવી સ્ટોરી બનાવીને એને યાદ રાખી શકો હું માત્ર તમને હિન્ટ માટે એક સ્ટોરી આપું છું કે એ રીતે તમારે ગોખવાનું છે અથવા યાદ રાખવાનું છે બે ઘર છે એની અંદર બે અલગ અલગ રૂમમાં બે ભાઈઓ રહે છે બરાબર છે તો હવે એ બે ઘર વચ્ચે એક જ છત્રી છે બરાબર આપણે ઘન ઘેરો છે એને હું છત્રી કહું છું ડીશ ટીવી ની છત્રી બરાબર અમ્બ્રેલા તો એ ડીશ ટીવી ની છત્રી બે ઘર વચ્ચે એક જ હતી પણ જેમ જેમ પૈસા આવતા ગયા થોડા કે સદ્ધર થયા પછી શું કર્યું તો કે બેન બંને ભાઈઓએ અલગ અલગ છત્રી લીધી અલગ અલગ છત્રી લીધી એટલે બંને ભાઈઓએ અલગ અલગ ડીશ લીધી બરાબર છે પેલા બે ની વચ્ચે એક જ ડીશ હતી હવે એને તો કે અલગ અલગ ડીશ લઈ લીધી પછી હું તમારે યાદ રાખવાનું કે 3ab કૌંસમાં a + b અથવા આને આમ પણ લખી શકાય a ઘન વત્તા b ઘન વત્તા 3ab + કાંઈ નક કરવાનું આ a ઘન વત્તા b ઘન છે ને em ન 3ab ને પેલા ar ગુણો એટલે આમ થઈ જાય 3a વર્ગ b પછી 3ab ને br ગુણો એટલે થઈ જાય 3ab વર્ગ તો આ બંને રીતે આ સૂત્રને લખી શકાય બરાબર છે ઓકે તો હવે તમને એમ થશે કે સાહેબ કેમ તમારી સ્ટોરી અહીંયા સુધી જઈ આગળ કેમ ન ગઈ કોઈ પણ સૂત્ર હોય ને એનું સ્ટાર્ટિંગ તમને ખબર પડી જાય ને આમ આપણે મગજ કામ કેવી રીતે કરે લિંક થી તમે કોઈ પણ વસ્તુ વિચારવાની શરૂઆત કરો એટલે મગજ છે ને લિંક પકડશે કે ભાઈ કેવી રીતે હતું કેમ હતું સાહેબ હું યાદ દેવડ્યું એમ 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 કરતા કરતા તમારું માઇન્ડ સેટ ફિટ અહીંયા પહોંચશે છત્રી સુધી સાહેબ છત્રીનું ઉદાહરણ આપ્યું હતું તો છત્રીમાં હું કીધું હતું કે પેલા ભાઈ બે ભાઈઓ વચ્ચે એક જ છત્રી હતી પછી તો કે થોડાક સદ્ધર થયા અને અલગ અલગ છત્રી લીધી તો એ ઘર વત્તા બી ઘર લખન પછી એનું બધું હળાળા લખાય જ જાય એમાં ક્યાંય ઊભું રહે નહીં કાંઈ બરાબર છે પણ એક વખત તમારી સ્ટાર્ટિંગની લિંક પકડાવી જોઈએ ઓકે જેને પ્લસ નું સૂત્ર યાદ રહી ગયું છે એને માઇનસ ના સૂત્ર કાંઈ નથી કરવાનું બધે માઇનસ કરી નાખવાનું એ ઘન માઇનસ બી ઘન માઇનસ 3ab કૌંસમાં a માઇનસ b જે પ્લસ છે એ બધે માઇનસ થઈ જાય અહીંયા તો કે a ઘન માઇનસ b ઘન માઇનસ 3a સ્ક્વેર b હવે થોડું અંક અહીંયા યાદ રાખજો માઇનસ 3ab છે એ આ મલ્ટીપ્લાય થયું એટલે 3a સ્ક્વેર b પણ આ માઇનસ માઇનસ થઈ જશે હવે પ્લસ અને અહીંયા થશે 3ab ગુણ્યા b એટલે 3ab સ્ક્વેર ક્લિયર ઓકે તો અહીંયા કે આપણું ફોર્મ્યુલા અહીંયા સુધી કામ કરશે પણ જો કે હવે પહેલા માટે તમે સ્ટોરી યાદ રાખી લીધી છે તો કંઈ પછી યાદ રાખવાની જરૂર નથી પહેલા માટે કીધું છે કે ભાઈ પહેલા એક છત્રી હતી હવે બે થઈ જાય છે એટલે કહેવાનો મતલબ એમ છે કે વિસ્તરણ કરો ને ત્યારે એ ઘન વત્તા બી ઘન એમ સ્ટાર્ટ થશે ચાલો આગળ જઈએ નવી સ્ટોરી બનાવીએ તમારા માટે હવે ભાઈ બે ના ઘરે અલગ અલગ છત્રી છે બરાબર અને આવ્યો હવે કોરોના કાળ તો કોરોના કાળમાં શું કરવાનું એટલે ભાઈ કોરોના કાળમાં બધા પાસે પૈસા ખાલી થઈ ગયા જે સેવિંગ હતું એ વપરાઈ ગયું બરાબર છે કારણ કે કામ ધંધા કાંઈ હતા નહીં તો કે અમે તો અહીંયા જ હતા અને તમારી સેવામાં પાંચ પાંચ છ છ કલાક અમે સ્કૂલમાં હતા જ તે તમે નહોતા આવતા અમે રેગ્યુલરલી અમે લોકડાઉનમાં બધી પરિસ્થિતિમાં કામ કરેલું છે કે તમારો ક્યાંય પણ અભ્યાસ અટકે નહીં ઓકે તો લોકડાઉન માં એમાં કામ ધંધા ભાંગી ગયા તો ભાઈ બે પાસે અલગ અલગ છત્રી હતી ને ઈ નક્કી કરી નાખ્યું કે છત્રી જ નહીં બરાબર છે હવે છત્રી નહીં એટલે અલગ અલગ ડીશ હતી એની બદલે એવું નક્કી કરી નાખ્યું કે ભાઈ હવે છત્રી જ નહીં કોઈ ટીવી જોવાનું નથી ખાલી હિન્ટ છે તમે આવી રીતે કોઈ પણ સ્ટોરી બનાવીને એને યાદ રાખી શકો
આમાં આપણે સ્ટોરી એટલે બનાવેલી છે ઘન વાળા ચાર સૂત્ર ભેગા થઈ જાય ત્યારે કયું વિસ્તરણ કરવાનું ખબર ન પડે એટલે મેઈન સ્ટોરી બનાવી નાખી અહીંયા એક છત્રી હતી તો બે થઈ કોરોના કાળ આવ્યો બેના ઘર ઉપર અલગ અલગ છત્રી છે નક્કી લેવું છત્રી જ ન જોવે બરાબર હવે છત્રી જોવે નહીં હવે છત્રી જોવે તો છત્રીનો આંકડો થઈ જાય બે વચ્ચે બરાબર બાકી છત્રી જોવે નહીં તો પહેલો કાઉન્સ આવો બનશે એ વત્તા બી બીજો કઈ બનાવશો પેલા પદનો વર્ગ અહીંયા વત્તા હોય તો ઓછા બે પદનો ગુણાકાર વત્તા બી નો વર્ગ બરાબર છે પેલા પદનો વર્ગ વત્તા હોય તો ઓછા બે ગુણ્યા પેલું બીજું પદ એમ નહીં બે ગુણ્યા પેલું બીજું પદ એ વિસ્તરણ જુદું છે ખાલી પહેલા બીજા પદ નો ગુણાકાર વત્તા બી નો વર્ગ તો સેમ પ્રોસેસ અહીંયા વત્તા હોય તો વત્તા આવ્યું તો અહીંયા ઓછા છે તો ઓછા આવશે ઓબ્વિયસલી તો ઓછા જ આવે પછીનો કાઉન્સ કેમ બનશે અહીંયા પહેલા પદ નો વર્ગ અહીંયા વત્તા હતું તો ઓછા થયું તો અહીંયા ઓછા હોય તો વત્તા થશે એ બી અને વત્તા બી નો વર્ગ એની લાસ્ટ સાઇન છે છેલ્લા પદની નિશાની ઈ ચેન્જ નહીં થાય છેલ્લા પદની નિશાની કેમ ચેન્જ નહીં થાય તો કે એનો સ્ક્વેર થાય છે તમે પ્લસ નો સ્ક્વેર કરો તો એ પ્લસ જ આન્સર આવે અને તમે કોઈ પણ માઇનસ સંખ્યાનો સ્ક્વેર કરો વર્ગ કરો તો એનો જવાબ હંમેશા પ્લસ માં જ આવે ક્લિયર આટલી વાત ક્લિયર થઈ ગઈ ઓકે ચાલો હવે આપણું લાસ્ટ સૂત્ર છે 10 અને હવે બસ ઘણા એમ કહેતા છે કે સાહેબ હવે 10 સૂત્ર થઈ ગયા તો હવે બસ તો બસ આપણે હવે બસ જ છે પહેલા આપણે 10 જોઈ લઈએ 10 નું સૂત્ર જોઈ લઈએ 10 નું સૂત્ર છે a ઘન પ્લસ b ઘન પ્લસ c ઘન માઇનસ 3abc બરાબર છે થોડીક જમ્બો સાઈઝ છે તો a ઘન વત્તા b ઘન વત્તા c ઘન આનું વિસ્તરણ કરવું હોય તો કેમ થશે તો કે a વત્તા b વત્તા c એ પછીના કૌંસમાં a વર્ગ વત્તા b વર્ગ વત્તા c વર્ગ માઇનસ ab માઇનસ bc માઇનસ ca એટલે આને આમ યાદ રાખવાનું છે a વત્તા b વત્તા c પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ માઇનસ પહેલું બીજું માઇનસ બીજું ત્રીજું માઇનસ ત્રીજું ને ચોથું નહીં ત્રીજું ને પહેલું ઓકે હવે આ જે લાસ્ટ ફોર્મ્યુલા છે એની નાની એવી ઝલક જોઈ લઈએ કે એને અલગથી કેમ આપણે યાદ રાખવાનું છે ખાલી યાદ રાખવાનું તમારી પાકું નથી કરવાનું હવે માની લો કે a ઘન વત્તા b ઘન વત્તા c ઘન માઇનસ 3abc બરાબર આવું કંઈક છે તો આટલી આનું વિસ્તરણ આપણે અહીંયા કરેલું છે એટલે હું ફરીવાર નથી લખતો a વત્તા b વત્તા c અને બીજો આખો કાઉન્સ a વર્ગ b વર્ગ c વર્ગ વાળો આખો હવે જો a b અને c સાંભળજો a b અને c ની વેલ્યુ નો સરવાળો જો 0 થઈ જાય તો એટલે હું નથી સમજાવતો ઓકે માની લો કે એમ કો a બરાબર 10 b બરાબર -8 અને c બરાબર -2 તો તમે આ a વત્તા b વત્તા c કરશો ને એટલે આનો જવાબ 0 થઈ જશે બરાબર છે તો જો આ રીતની કોઈ abc ની વેલ્યુ હોય કે જેમાં abc 0 થઈ જાય તો વિચાર કરો તો આ પહેલો કાઉન્સ છે એ 0 થઈ તો હવે આ કાઉન્સ નો જે જવાબ આવે કરોડોમાં લાખોમાં અબજોમાં ભલે જવાબ આવે જે જવાબ આવે એ આના સંપર્કમાં આવશે એટલે એ તે રોગગ્રસ્ત થઈ જશે એટલે અહીંયા કોઈ પણ જવાબ આવે એનો ગુણાકાર 0 આવે થાવ અને 0 આવે થાય એટલે બધું ઇક્વલ ટુ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય 0 પણ આવું ક્યારે થશે એક કન્ડિશન મસ્ટ બી એપ્લાય કઈ તો કે એબીસી ની વેલ્યુ એવી હોવી જોઈએ કે જેનો જવાબ 0 થાય એટલે અહીંયા આપણે કી ચોખવટ કરી દઈએ જો a વત્તા b વત્તા c બરાબર 0 હોય તો સાંભળજો જો a વત્તા b વત્તા c 0 હોય તો તો આવું થઈ જાય a ઘન વત્તા b ઘન વત્તા c ઘન માઇનસ 3abc બરાબર 0 ઓકે તો હવે આને આપણે આમે કહી શકીએ ને a ઘન વત્તા b ઘન વત્તા c ઘન 3abc ને આમ જવા દો તો ઓછા 3abc છે એ વત્તા 3abc થઈ જવાનું હા કે ના ઓકે તો એ માત્ર એક એટલું યાદ રાખજો જ્યારે આપણે ચેપ્ટર લેશું ત્યારે એની વધારે ચર્ચા કરશું તો અત્યારે એના ઉપર કોઈ ચર્ચા કરવાનો સવાલ છે નહીં ચાલો એકવાર રિપીટ કરી લઈએ પછી આપણે છૂટા પડીએ આજના લેક્ચરને પૂર્ણ કરશું પહેલું સૂત્ર છે a વત્તા b આખા કૌંસનો વર્ગ તો કેમ યાદ રાખશું એને પ્રથમ પદનો વર્ગ મધ્યમ પદની નિશાની 2 ગુણ્યા પહેલું બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ બીજું સૂત્ર બોલવાની જરૂર નથી સેમ બોલવાનું છે
पहला पद नो वर्ग मध्यम पद की निशानी बे गुणिया पहलू बीजु पद वत्ता बीजा पद नो वर्ग। त्रीजु सूत्र छे ए वत्ता बी वत्ता सी आखा कौंस नो वर्ग, तो प्रथम पद नो वर्ग बीजा पद नो वर्ग वत्ता त्रीजा पद नो वर्ग वत्ता बे गुणिया पहलू बीजु पद, बे गुणिया बीजु त्रीजु पद ने बे गुणिया त्रीजु ने पहलू पद। त्यार पछी करण अर्जुन छे ए वर्ग माइनस बी वर्ग ए माइनस बी ए प्लस बी। त्यार पछी कॉपी वाळो सूत्र छे के जेमा पहलू पद सरखू होय एवा कोई बे कौंस होय जेनु पहलू पद सरखू होय तो शुं करवानुं, जे पद सरखू छे एनो वर्ग वत्ता एक वार एनी कॉपी, बाकीना बे पद नो सरवाळो वत्ता ए बे पद नो गुणाकार। त्यार पछी आपणी छत्री सिस्टम छे ए वत्ता बी आखा कौंस नो घन, आखा घर उपर एक ज छत्री हती, पैसा वाळा थया अलग अलग छत्री लीधी, ए घन वत्ता बी घन वत्ता थ्री ए बी कौंस में ए प्लस बी। बाकी नु एक सूत्र छे खाली 3ab ने a ने b ને મલ્ટીપ્લાય કરવાના છે, માઈ પ્લસ વાળો છે m બધે પ્લસ છે m માઈનસ મૂકી દો। ત્યાર પછી અહીંયા એક મલ્ટીપ્લિકેશન માં ધ્યાન રાખશો માઈનસ 3a² b em ન રહેશે, પણ છેલ્લું પદ છે એ આ માઈનસ ક્રોસ થઈ પ્લસ થઈ જશે, એક નાનો એક ધ્યાન રાખવાનું છે। ત્યાર પછી તો કે અલગ અલગ છત્રી એ કોરોના આવ્યો પૈસા ભેટા એટલે હું કીધું છત્રી નહીં, છત્રી જોવે નહીં, છત્રી હવે નહીં, નકર છત્રી નો આંકડો થાય તો છત્રી કાઢ દે। a વત્તા b એટલે કેમ યાદ રાખવાનું, પહેલા પદનો વર્ગ વત્તા હોય તો ઓછા, પહેલા બીજા પદનો ગુણાકાર વત્તા બીજા પદનો વર્ગ, એવી રીતે માઈનસ માં તો કે a b બીજો કૌંસ કેમ બને, પહેલા પદનો વર્ગ ઓછા હોય તો વત્તા પહેલા બીજા પદનો ગુણાકાર વત્તા b વર્ગ। લાસ્ટ છે a ઘન વત્તા b ઘન વત્તા c ઘન માઈનસ 3abc, તો એનું વિસ્તરણ થશે પહેલા કૌંસમાં a વત્તા b વત્તા c બીજા કૌંસમાં a² + b² + c² - ab - bc - c। ઓકે તો આજના હોમવર્કમાં આ જે 10 સૂત્ર આપેલા છે 10 10 સૂત્ર તમારે 5 વાર લખીને પાકા કરવાના છે, કડકડાટ કરવાના છે, જેથી જ્યારે આપણે 9મા ધોરણમાં પ્રવેશ કરીએ ત્યારે આપણે કોઈ વાંધો આવે નહીં। તો ત્યાં સુધી જે અહીંથી હોમવર્ક આવે એનું રિવિઝન કરતા રહેજો, ઘરમાં રહેજો, સુરક્ષિત રહેજો એવી આશા રાખીએ કે આ સમય છે જલ્દીને જલ્દી પસાર થઈ જાય અને આપણે અહીંયા રૂબરૂ મળવાનું થાય। તો અટકાવીએ અહીંયા લેક્ચરને પૂરો કરીએ છીએ, રિવિઝન કરજો સરસ રીતે, આપણે 9મું ધોરણ શરૂ કરશું। તો અસ્તુ અને બધાને બાય બાય, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું।